અને હવે રજૂ કરીએ મધ્ય ગુજરાત પરિણામના ટોપ 9 ન્યૂઝ પર. મધ્ય ગુજરાતમાં પણ ભાજપનો ભગવો લહેરાયો. કુલ 61 બેઠકોમાંથી ભાજપને 55 બેઠકો પર જીત મળી છે, તો કોંગ્રેસે માત્ર 5 બેઠકો પર જીત મળી છે. જ્યારે આમ આદમી પાર્ટી ખાતું ન ખોલી શકી, અન્યના ખાતામાં એક બેઠક આવી. અમદાવાદ જિલ્લાની 21 બેઠકમાંથી ભાજપે 19 બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો, કોંગ્રેસે 2 બેઠક પર વિજય મેળવ્યો. આ પાર્ટીને એક પણ બેઠક અમદાવાદ જિલ્લામાં મળી નથી. અહીં કાટલોડિયા વટવા એલિસ બ્રિજ બેઠક પર ભાજપને 1 લાખથી વધુ લીડથી જીત મેળવી. સૌથી વધુ 1,92,000થી વધુ લીડથી ભૂપેન્દ્ર પટેલ કાટલોડિયા બેઠકથી વિજયી થયા. અમદાવાદની દરિયાપુર બેઠક પર અપસેટ સર્જાયો. કોંગ્રેસના 3 ટર્મથી ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખની ભાજપના ઉમેદવાર સામે હાર થઈ છે. હાર બાદ ગ્યાસુદ્દીન શેખે જનતાના નિર્ણયને સ્વીકાર્યો. સાથે સાથે આપ અને એઆઈએમઆઈએમ પાર્ટીઓના કારણે તેમને તકલીફ પડી હોવાનું પણ સ્વીકાર્યું હતું. અમદાવાદની અસારવા બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના વાઘેલાની વિજય થયા છે. જીત બાદ દર્શના વાઘેલાએ જણાવ્યું કે અસારવા બેઠક પહેલાથી જ ભાજપનો ગઢ રહ્યો છે અને દેવી પૂજક સમાજ વ્યસન મુક્ત બને તેવા પ્રયાસો કરાશે. વડોદરા જિલ્લાની 10 બેઠકમાંથી 9 બેઠક પર ભાજપે જીત નોંધાવી. ચર્ચિત વાઘોડિયા બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહનો વિજય થયો. આ બેઠક પર ભાજપ અને ભાજપથી નારાજ થઈને અપક્ષ ઉમેદવારી કરનાર મધુ શ્રીવાસ્તવ પર ચૂંટણી લડ્યા હતા, પરંતુ વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ બાજી મારી ગયા. આ તરફ વડોદરા શહેરમાં ભાજપના ઉમેદવારોની જીત થતા દિવાળી જેવો માહોલ સર્જાયો. પોલિટેકનિક કોલેજમાં ભાજપના કાર્યકરોને ઢોલ નગારા સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો. વડોદરાની વાઘોડિયા બેઠક પર અપસેટ સર્જાયો. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય થયો, જ્યારે બાહુબલી નેતા અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવની હાર થઈ. આણંદ જિલ્લાની 7 વિધાનસભા બેઠકોમાંથી 5 બેઠક પર ભાજપનો કબજો. 2 બેઠક પર કોંગ્રેસે જીત થઈ. ભાજપની ભવ્ય જીત થતા કાર્યકરોએ ભવ્ય ઉજવણી કરી. દાહોદથી 6 બેઠક પર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું. દાહોદથી 6 બેઠકો પર ભગવો લહેરાયો, જ્યારે કોંગ્રેસ જો સફાયો છે. દેવગઢ બારિયામાં બચુભાઈ ખાબર 44,201 ની લીડથી ભવ્ય જીત્યા. લીમખેડા બેઠક પર શૈલેષભાઈ ભાપોરની જીત થઈ.